અમારી યુટ્યુબ ઓનલાઈન સિરીઝમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિષય નામાના મૂળ ચેપ્ટર નંબર એક ભાગીદારી વિષય પ્રવેશ જેનો આપણે દાખલા નંબર નવમાં પહોંચેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ હવે આપણે અહીંયા રકમ છે એમની સામે જરૂરી ખાતાઓ દોરેલા છે હવે એમાં આપણે અહીંયા હાઇલાઇટ કરેલું છે કે સ્થિર મૂડી તો અર્થાત મૂડી ખાતું રાખવા માટેની પદ્ધતિ સ્થિર છે સ્થિર પદ્ધતિ હોવાથી હિસાબી ચોપડે આપણે કેટલા ખાતાઓ તૈયાર કરીએ છીએ ત્રણ નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું અને ત્યાર પછી ત્રીજા નંબરનું છે એ ચાલુ ખાતું છે હવે અહીંયા રકમ જોઈએ બી ફોર ભદ્રેશ એચ ફોર હિરલ ભદ્રેશ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે તેઓની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ત્રણ જેમ બે છે આની પેલા દાખલા નંબર આઠની અંદર નફા નુકશાનનું પ્રમાણ નોતું આપેલું ત્યારે કાયદા મુજબ મૂડી આપેલી છે શબ્દ ઉપર ભાર આપીએ કુલ મૂડી કુલ મૂડી એટલે શું ભદ્રેશ અને હિરલની મૂડીનો સરવાળો કેટલો આપ્યો છે તો કે ભાઈ ચાર લાખ ને વીસ હજાર તેઓની મૂડી વેચવા માટેનું પ્રમાણ કેટલું છે તો કે ભાઈ મૂડી વેચવા માટેનું પ્રમાણ છે એ ચાર જેમ ત્રણ છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે શું કરવું પડશે તો શરૂઆતની મૂડી કેટલી છે તે મેળવવું પડશે કુલ મૂડી અને મૂડીના પ્રમાણના આધાર નફા નુકસાનનું પ્રમાણ ક્યાં કમમાં આવશે નફો નુકસાન વેચવા માટે મૂડીનું પ્રમાણ ક્યાં કમમાં આવશે મૂડી વેચવા માટે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તેઓની કુલ મૂડી જે આપણી પાસે છે ચાર લાખ ને વીસ હજાર અને તેઓની વચ્ચેના પ્રમાણનું સરવાળ ચાર પ્લસ ત્રણ બરાબર કેટલા થશે સાત હવે એના ઉપરથી મૂડી ભાગ મેળવીએ તો ચાર અને ત્રણ સાત તો ભદ્રેશ ભાગ ચાર છેદમાં કુલ ભાગ સાત

તમે આ જો દાખલામાં કેલ્શિયમની મદદથી કરશો તો તમને આનો સરવાળો મળશે બે લાખ ને ચાલીસ હજાર તો અર્થાત ભદ્રેશની શરૂઆતની મૂડી કેટલી બે લાખ ચાલીસ હજાર હવે વારો હિરલ હિરલની કુલ મૂડી મેળવવા માટે તો પહેલાં પેઢીની કુલ શરૂઆતની મૂડી ચાર લાખ વીસ હજાર ઇન્ટુ હિરલનો મૂડીની અંદર ભાગ છે ત્રણના છેદમાં સાત બરાબર કેટલા આવશે એક લાખ ને એસી હજાર તો આ બેની આપણને કઈ મૂડી મળી શરૂઆતને હવે આપણે સ્થિર પદ્ધતિમાં થિયરીમાં જોયું હતું કે મૂડી અંગેના વ્યવહારોને ક્યાં મૂકવાના છે મૂડી ખાતામાં મૂડી સિવાયના વ્યવહારોને ક્યાં લી જવાના છે ચાલુ ખાતામાં તો મૂડી અંગેનો વ્યવહાર છે શરૂઆતની મૂડી છે મૂડીની બાકી જમા હોય તો મૂડી ખાતાની જમા બાજુ વિગતે બાકી આગળ લાવ્યા કાઉસની અંદર શરૂઆતની મૂડી જે મૂડી આપણને આપેલી છે બે લાખ ચાલીસ હજાર અને એક લાખ ને હજાર કઈ રીતે આવે છે બે લાખ ચાલીસ હજાર એક લાખ એસી હજાર મૂડીના પ્રમાણની અંદર વેચતા હવે આગળ શું કે છે કે આજ દિવસે કયા ખાતાની બાકી આપે છે ચાલુ ખાતાને આજ દિવસ એટલે કયો દિવસ તો કે ભાઈ એક

ચોવીસ હજાર અને ચાલુ ખાતાની બાકી કઈ છે હિરલ ઉધાર તો ચાલુ ખાતાની ઉધાર બાજુ વિગતે બાકી આગળ લાવ્યા હિરલ ખાનાની અંદર એની રકમ કેટલી છે આપણી પાસે ચોવીસ હજાર ત્યાં આપણે મૂકી દઈશું ચોવીસ હજાર અહિયાં સુધીનો દાખલો આપણો પૂરો થાય છે હવે આગળ શું કહે છે કે ભદ્રેશ તારીખ એક દસ બે હજાર સોળ ના રોજ છત્રીસ હજાર અને હિરલ તારીખ એક એક બે હજાર સત્તર ના રોજ અડતાલીસ હજાર રૂપિયાનો શું કરે છે ઉપાડ ઉપાડ હવે અસ્થિર અસ્થિર પદ્ધતિ હોય તો તો ક્યાં લખીએ મૂડી ઉધાર બાજુ પણ હાલ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે તો ઉપાડ ક્યાં લખાશે તો ભાઈ ચાલુ ખાતાની ઉધાર બાજુએ તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે ટાઇટલ આપીએ વિગતે લખશું તો કે ભાઈ ઉપાડ ખાતે હવે અહીંયા જોવો ભદ્રેશનો ઉપાડ કેટલો છત્રીસ હજાર અને હિરલનો ઉપાડ કેટલો અડતાલીસ હજાર તો ભદ્રેશના ખાનાની અંદર આપણે લખીએ છત્રીસ હજાર અને હિરલના ખાનાની અંદર આપણે લખીએ અડતાલીસ હજાર અહીંયા સુધીનું પૂરું હવે આગળ ભાગીદારી કરારનામું શું કહે છે તો ભાગીદારી કરારનામ કે ભાગીદારોની મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ ગણો બાર ટકા ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર દસ ટકા અને ઉપાડ ઉપર

એક લાખ ને એસી હજાર એક લાખ એસી હજારના કેટલા ટકા કરવાના છે બાર ટકા તો બાર ટકા કરવાથી કેટલો જવાબ આવશે એકવીસ હજાર છસો અને અઠ્યાવીસ આઠસો વત્તા એકવીસ નો ટોટલ કરશું એટલે કેટલો મળશે પચાસ હજાર ચારસો હવે અહીંયા જોવી આપણને શું હવાલો આપ્યો છે કે મૂડી પર વ્યાજ અસ્થિર પદ્ધતિ હોય તો આપણે શું કરીએ છીએ મૂડી પર વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ પણ સ્થિર પદ્ધતિ હોવાથી મૂડી પર વ્યાજ ક્યાં લખાશે ચાલુ ખાતાની જમા બાજુ શા માટે એવું તો એનું કારણ છે કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે આવક આવકના પરિણામે મૂડીમાં શું થશે વધારો અને મૂડી વધે તો મૂડી કે ચાલુ ખાતું શું થશે જમા તો મૂડી કે ચાલુ ખાતાની કઈ બાજુ લખીએ જમા બાજુ વિગતે શું લખશું મૂડી પર વ્યાજ કેટલું તો કે ભાઈ અઠ્યાવીસ હજાર આઠસો અને હિરલનું કેટલું આવે છે એકવીસ હજાર છસો દરેક હવાલાની કેટલી અસર હોય બે મૂડી પર વ્યાજ ભાગીદાર માટે જો આવક બનતું હોય તો પેઢી માટે શું બનશે ખર્ચ ખર્ચની બાકી કઈ ઉધાર ખર્ચો ક્યાં દર્શાવે ભાગીદારનો હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ વિગતે શું લખશું મૂડી પર વ્યાજ ભદ્રેશના અઠ્યાવીસ હજાર આઠસો અને હિરલના એકવીસ હજાર છસો ટોટલ કેટલા રૂપિયા આપણને મળે છે પચાસ હજાર ચારસો ત્યાર પછી આગળ હવે શું કહે છે ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે તમને દસ ટકા તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર આપણે દસ ટકા વ્યાજ ગણીએ તો બાકી ઉપર વ્યાજ ગણવા માટે સૌ પ્રથમ પહેલા ભદ્રેશ ભદ્રેશના ચાલુ ખાતાની કઈ બાકી આપણને આપેલી છે જમા કેટલા રૂપિયા છત્રીસ હજાર અને હિરલના ચાલુ ખાતાની શરૂઆતની બાકી કઈ આપી છે ઉધાર કેટલા રૂપિયા આપે છે ચોવીસ હજાર હવે વ્યાજ કેટલા ટકા ગણવાનું છે દસ ટકા તો આપણે દસ ટકા લેખે વ્યાજ ગણીએ તો છત્રીસ હજાર ઇન્ટુ દસના છેદમાં સો ચોવીસ હજાર ઇન્ટુ દસના છેદમાં સો એટલે આના કેટલા મળે છે છત્રીસો

હવે આવી નવી કોની અસર આપવાની છે હિરલના ચાલુ ખાતાની ઉધાર બાકીના વ્યાજની ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ચાલુ ખાતામાં કઈ બાજુ લખાશે ઉધાર બાજુ વિગત શું લખશો ચાલુ ખાતાની ઉધાર બાકીના વ્યાજ ખાતે હવે એની ચાલુ ખાતાની બાકી કેટલી ચોવીસ હજાર ચોવીસ હજારના દસ ટકા કરો એટલે કેટલા થશે

તો કે ભાઈ ભદ્રેસે ઉપાડ કર્યો છે છત્રીસ હજારનો કઈ તારીખના રોજ ભદ્રેશ ઉપાડ કરે છે તો કે ભાઈ એક દસ બે હજાર સોળ અને હિરલ ઉપાડ કરે છે કેટલો તો કે ભાઈ અડતાલીસ હજાર કઈ તારીખના રોજ કરે છે તો કે ભાઈ એક એક બે હજાર 70 ના રોજ ઉપાડ કરે છે ઉપાડ ઉપર વ્યાજનો દર કેટલા ટકા આપે છે એક દસ સોળ થી એકત્રીસ ત્રણ સત્તર સુધી બંનેનું વ્યાજ ગણવાનું છે હવે આપણે પાસે વ્યાજ ગણવા માટેનું સૂત્ર છે સૂત્ર હું છે કે ભાઈ આઈ બરાબર પી આર એન છેદમાં સો પી એટલે કે મૂળ કિંમત તો મૂળ કિંમત કેટલી છે ભદ્રેશની તો લખી પી બરાબર છત્રીસ હજાર આર એટલે કે વ્યાજનો દર કેટલો છે બારના છેદમાં સો એન એટલે કે માસની સંખ્યા તો દસમા મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે છે ત્યાંથી લઈને ત્રીજા મહિનાની એકત્રીસ તારીખ તમે ગણો દસ અગિયાર બાર એક બે ત્રણ છ માસનું થાય તો જેટલા માસનું ગણવું છે તેને અંશમાં અને છેદમાં તેના કુલ માસ કરવાના રહેશે તો બાર બાર કેન્સલ તો કેટલા આવે છે ત્રણસો ને સાઠ ત્રણસો સાહીઠ ઇન્ટુ છ બરાબર કેટલા રૂપિયાનું વ્યાજ આવશે ને

ઉપાડ ઉપાડ પર પર વ્યાજ વ્યાજ ભાગીદાર માટે ખર્ચ અને પેઢી માટે આવક ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ ખર્ચ હોવાથી ચાલુ ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ વિગતે શું લખશું ઉપાડ પર વ્યાજ ખાતે ભદ્રેશ કેટલું આવ્યું

છત્રીસો તો છત્રીસો રૂપિયા આપણને આનો સરવાળો મેળવો એટલી વસ્તુ થઈ હવે આગળ ભદ્રેશને સક્રિય કામ કરવા બદલ દર મહિને કેટલા લેખે પગાર આપવાનો છે ચોવીસો એવો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ છે તો એક માસનો પગાર કેટલો છે ચોવીસો તો બાર માસનો પગાર કેટલો છે ચોવીસને આપણે બાર સાથે ગુણશું એટલે કેટલા આવશે અઠ્યાવીસ હજાર આઠસો તો આખા વર્ષનો કેટલા રૂપિયાને પગાર ચૂકવવાનો થશે અઠ્યાવીસ હજાર આઠસો પગારની પહેલી હિસાબી અસર આપીએ તો પગાર છે એ ભાગીદારને મળશે તો ભાગીદાર માટે આ વખતે આવક મૂડી કે ચાલુ ખાતાની કઈ બાજુ ભાગીદારની દ્રષ્ટિએ હોય તો જમા બાજુ વિગતે શું લખશું તો કે ભાઈ પગાર ખાતે ભદ્રેશના ખાનામાં કેટલા અઠ્યાવીસ હજાર આઠસો અને બીજી અસર ક્યાં જશે તો પગાર છે એ પેઢી ભાગીદારને ચૂકવશે તો પેઢી માટે ખર્ચ થયો ને તો ખર્ચ ક્યાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ વિગતમાં પગાર ખાતે ભદ્રેશનો અઠ્યાવીસ હજાર આઠસો હવે આગળ શું કે છે કે ને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર દસ ટકા લેખે કમિશન ગણો તો આપણે કમિશન આપવાનું છે તો કમિશન હંમેશા કયા નફાના આધારે હોય વેચણી પાત્ર નફાના આધારે તો આપણે ગવાલો બાકી રાખીએ આગળ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરા થતાં વર્ષનો પેઢીનો ચોખ્ખો નફો આપ્યો છે કેટલા રૂપિયા ચોખ્ખો નફો આપે છે ચાર લાખ છ હજાર આઠસો તો આની હિસાબી અસર ક્યાં લીજ આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ વિગતે લખીએ આપણે ચોખ્ખો નફો ચાર લાખ છ હજાર આઠસો હવે આપણે એક જ હવાલો બાકી છે કમિશનની ગણતરી તો આપણે કમિશનની ગણતરી કરીએ હવે કમિશનની ગણતરી કરવી છે તો કમિશનની ગણતરી કરવા માટે થઈને આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુનો સરવાળો કરવો પડશે જમા બાજુનો જમા બાજુમાં કઈ રકમ છે ચાર લાખ છ હજાર આઠસો ચોવીસો અને છત્રીસો એટલે આપણને જમા બાજુનો સરવાળો મળે છે ચાર લાખ બાર હજાર આઠસો હવે પછી કઈ બાજુનો સરવાળો કરશું આપણે ઉધાર ઉધાર બાજુમાં કેટલા છે પચાસ ચારસો છત્રીસો અને અઠ્યાવીસ હજાર આઠસો તો એનો સરવાળો આપણે તો આપને માધ્યમથી કેટલા બ્યાસી હજાર આઠસો જમા બાજુનો સરવાળો વધારે છે ઉધાર બાજુ કરતા તો જમા બાકીમાંથી ઉધાર બાકી બાદ કરતા હવે આપણને રકમ કેટલી મળે છે ત્રણ લાખ ત્રીસ હજાર હવે આ રકમ કેવી છે કમિશન આપ્યા પહેલાની હવે વાક્ય રચના શું છે કે હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર દસ ટકા લખે કમિશન આપો હવે અહીંયા જો આપણે રેડ લાઇટ કરી છે તો અહીંયા શું છે ભાઈ રેડ લાઇન શું દર્શાવે છે તો આ એક કમિશન ગણવાની અલગ રીત છે કે ભાઈ કમિશન મુખ્યત્વે બે રીતે ગણી શકાય તેમાંથી આ જે રીત છે એ બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર છે તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો જ્યારે પણ વાક્ય રચનામાં એવું લખ્યું હોય કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન ગણવાનું હોય ત્યારે હંમેશા કમિશન બરાબર સૂત્ર યાદ રાખશો કે કમિશન બરાબર પહેલાં શું લેશું આપણે નફો નફાને કોની સાથે ગુણવાનું છે કમિશનના ટકા સાથે છદમાં શું મૂકવાનું છે સો અને વત્તા શું કરવાનું છે કમિશનના ટકા તો સૂત્ર પ્રમાણે કિંમત મૂકો તો કમિશન નથી આપ્યું એની પહેલાં નફો કેટલો આવ્યો તો કે ભાઈ ત્રણ લાખ ત્રીસ હજાર ઇન્ટુ કમિશન ના ટકા તો કેટલા ટકા લે કમિશન આપવાનું છે દસ તો કમિશનના ટકા દસ સો વત્તા કમિશન ટકા તો સો માં કમિશન ના ટકા દસ ઉમેરો કેટલા આવશે એકસો દસ 0 કેન્સલ ઝીરો કેન્સલ અહીંયા કેટલા વધે છે તો કમિશન આપણે પેઢી ચૂકવે છે ભાગીદારને કમિશન મળે છે જ્યારે ભાગીદારને કમિશન મળે તો એના માટે આવક થાય આવક ક્યાં થશે ચાલુ ખાતાની જમા બાજુ વિગતમાં કમિશન ખાતે હિરલના ખાનામાં કેટલા રૂપિયા ત્રીસ હજાર હવે ભાગીદારને કમિશન મળ્યું તો ભાગીદાર માટે આવક થઈ તો પેઢી કમિશન ચૂકવે છે તો પેઢી માટે ખર્ચ થયો આથી નફા નુકસાન કમિશન ખાતે કેટલા રૂપિયા કમિશન આવ્યું તો કે ભાઈ ત્રીસ હજાર એટલા સુધીની આપણે હિસાબી અસર આપી દીધી હવે બધા જવાલાની હિસાબી અસર આવી ગઈ આપણે ખાતું કરી દઈએ ક્લોઝ જમા બાજુનો સરવાળો આપણે વધુ આવ્યો હતો કેટલો આવ્યો હતો ચાર લાખ બાર હજાર આઠસો એમાંથી કેટલા રૂપિયા કમિશન આપી દીધું ત્રીસ હાજર તો હવે આપણી પાસે કેટલા રૂપિયા વિધા ત્રણ લાખ તો આ ત્રણ લાખ રૂપિયા જે બાકી વધે છે લખી દઈએ ત્રણ લાખ આ નફા નુકસાન ખાતાની જમા બાકી આવી આથી વિગતે શું લખવું પડશે વેચણી પાત્ર નફો આ નફાની ભાગીદારો વચ્ચે આપણે શું કરી દઈશું વેચણી તો ભદ્રેશ અને હિરલ વચ્ચે વેચણી કરીએ કયા પ્રમાણમાં તો કે ભાઈ નફા નુકસાનના પ્રમાણમાં કે નફા નુકસાનના પ્રમાણમાં નફા કે નુકસાન વેચાય તો કેટલું પ્રમાણ છે ત્રણ જેમ બે તો ત્રણ જેમ બેમાં વેચો તો પ્રમાણનો સરવાળો કરો ત્રણને બે કેટલો થશે પાંચ તો ભદ્રેશ માટે કેમ થશે તો કુલ નફો ત્રણ લાખ ઇન્ટુ ત્રણના છેદમાં પાંચ હિરલ માટે કેમ થશે તો ભાઈ કુલ નફો ત્રણ લાખ ઇન્ટુ બેના છેદમાં પાંચ તો તમે ત્રણ લાખ ઇન્ટુ ત્રણના છેદમાં પાંચ અને ત્રણ લાખ ઇન્ટુ બેના છેદમાં પાંચ આપણે એટલું કરશું એટલે આપણને એનો નફો મળશે એકનો કેટલો મળશે એક લાખને એસી હજાર અને એકનો કેટલો મળશે એક લાખને વીસ હજાર તો આ બંનેનો આપણને શું મળી ગયો વેચણી પાત્ર નફો એ લખી દઈએ એક લાખ એસી હજાર અને એક લાખ ને વીસ હજાર અઢાર ને બાર ત્રીસ હવે આની બીજી અસર ક્યાં લઈ જવાની છે તો અહીંયા જુઓ તો આ ખાતાનું પરિણામ ખાતે લઈ જશું અસ્થિર પદ્ધતિ હોય તો ક્યાં લઈ જવી મૂડી ખાતાની જમા બાજુ અને સ્થિર પદ્ધતિ હોય તો ક્યાં લઈ જવાય ચાલુ ખાતાની જમા બાજુ તો ચાલુ ખાતાની જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતે અથવા તો વેચણી પાત્ર નફો એક લાખ એસી હજાર અને એક લાખ ને વીસ હજાર હવે અહીંયા જોઈએ કયું ખાતું પ્લસ કરશું મૂડી ખાતું સેકન્ડ નંબરનો હવે અહીંયા સરવાળો કેટલો એક લાખ એસી હજાર અને બે લાખ ચાલીસ હજાર અહીંયા એક લાખ એસી હજાર અને બે લાખ ચાલીસ હજાર હવે તફાવત કાઢવા માટે કંઈ રકમ બાકી રહેતી નથી તો બે લાખ ચાલીસ હજાર એક લાખ એસી હજાર વિગતે શું લખશું બાકી આગળ લઈ ગયા હવે આની ક્યાં બાકી આગળ લઈ જવાની છે સ્થિર પદ્ધતિ છે તો મૂડીની પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ મૂડીના મથાળા હેઠળ હવે ચાલુ ખાતું જોઈએ તો અહીંયા જોવી તો ચોવીસ હજાર અડતાલીસ હજાર ચોવીસો અને ચૌદ ચાલીસ એક લાખ વીસ હજાર ત્રીસ હજાર એકવીસ એકવીસ હજાર છસો તો જોતા જ ખબર પડે કે હિરલની કઈ બાજુનો સરવાળો વધુ આવે છે જમા બાજુનો હવે કેટલો થશે તો ભાઈ અહીંયા આપણે ટોટલ મારી દીધું તો ભાઈ ટોટલ આપણે મારશું એટલે આપણને ટોટલ મળશે એક એનું ટોટલ આપણે લખીએ એક લાખ એકોતેર હજાર છસો હવે એકસો માંથી ચૌદ ચાલીસો અડતાલીસ હજાર અને ચોવીસ હજાર આપણે બાદ કરીશું એટલે આપણને જવાબ મળે છે પંચાણું હજાર સાતસો ને ત્યાં વિગતમાં આપણે શું લખી દઈશું બાકી આગળ લઈ ગયા હવે ત્યાર પછી ભદ્રેશના ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો વધુ આવે છે કારણ કે એ બાજુની રકમ વધારે છે કેટલો આવે છે તો કે ભાઈ બે લાખ હજાર અહીંયા લખી દઈએ બે લાખ સત્યોતેર હજાર બસો એમાંથી ઉધાર બાજુનો સરવાળો એકવીસો સાઠ અને છત્રીસ હજાર બાદ કરશું એટલે આપણને જવાબ મળશે બે લાખ ઓગણચાલીસ હજાર ને ચાલીસ રૂપિયા અહીંયા હું લખું આપણે બાકી આગળ લઈ ગયા કઈ બાજુનો સરવાળો વધારે હતો જમા બાજુનો આથી એની બાકી આગળ જમા બાકી આવતી હોવાથી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર લઈ જવાનું રહેશે સેમ આના જેવું તે એક ઉદાહરણ ચોપડીની અંદર આપેલું છે તો તમે આ દાખલાના માધ્યમથી આવું ઉદાહરણ જાતે ગણી શકો છો